કેશોદ તાલુકાના ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા. હાલના મંદી જેવા માહોલમાં વેપારીઓના વેપાર ઘટવા સાથે ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકો વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે. હાલના મંદી જેવા માહોલમાં વેપારીઓના વેપાર ઘટવા સાથે ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકો વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીનો કેર વર્તાયો છે, જેમાં આપણો દેશ પણ બાકાત નથી, જેના કારણે ધંધા રોજગારમાં મોટી અછત જોવા મળી રહી છે. મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ આર્થિક રીતે મૂંઝાઈ રહ્યા છે. બીજી તરફ લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખતા ઓછી કિંમત અને ઓનલાઈન કંપનીઓની લોભામણી જાહેરાતોથી અંજાઈ ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહ્યા છે. ઓનલાઈન ખરીદીમાં મોટાભાગની પ્રોડક્શનમાં ગેરંટી વોરંટી આપવામાં પણ આવતી ન હોય અથવા ટેકનિકલ ખામીવાળી ચીજવસ્તુઓ રિપ્લેસ ન કરવાની પણ ઘટના બનતી હોય છે. તાજેતરમાં બે ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલ ચાર્જ માટેની પાવર બેંકની ઓનલાઈન ખરીદી કરેલ, પણ તેનાથી મોબાઈલ ચાર્જ યોગ્ય ન થતાં રિપેરિંગ માટે મોકલેલ, જ્યાં ખોલવામાં આવતા જાણવા મળ્યું હતું કે વજન વધારવા માટે અંદર લોખંડની પ્લેટ બંને જૂના મોબાઈલની ખરાબ બેટરી જોવા મળી હતી. જ્યારે અન્ય ગ્રાહકોની પાવર બેંક ખોલતા અંદર કેમિકલ અને માટી જેવું વજનદાર પદાર્થ જોવા મળ્યો હતો. છ મહિના પહેલાં ગુજરાતભરના મોબાઈલ એસોસિએશન દ્વારા તાલુકા જિલ્લા મથકોએ આવેદનપત્ર આપી ઓનલાઈન ખરીદીનો વિરોધ કર્યો હતો, જે બાબતે કોઈ પ્રશ્ન હલ ન થતાં ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકો છેતરાઈ રહ્યા છે. ઓનલાઈન ખરીદી વધતા વેપારીઓને વેપાર ઘટતો જાય છે. ગ્રાહકો ઓનલાઈન ખરીદી બંધ કરી વેપારીઓ પાસેથી માલ સામાન ખરીદે તો સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બને, જેથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને ફાયદો થાય માટે ગ્રાહકોએ દુકાનથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ગોવિંદ હડિયા, ZSTV, કેસુદ.